ભાવનગર જિલ્લા આહી સમાજ દ્વારા કલેક્ટરને અપાયું આવેદનપત્ર. પાલાડાના ધારાસભ્ય અને આહી સમાજ અગ્રણી ભગવાનભાઈ બારડ સાથે સરકાર દ્વારા અન્યાય કરવામાં આવતા આહી સમાજ લાલ ગુમ થયો છે. ગુજરાત અને દેશના કેટલાય ધારાસભ્યો અને સાંસદો ઉપર ગંભીર ગુનાઓના કેસ ચાલે છે. કેટલાયને કોર્ટે દ્વારા સજા પણ ફરમાવી છે, તોય સરકારમાં બેઠા છે. તો આહીર સમાજના ધારાસભ્યને કેમ સરકાર દ્વારા કિન્નાખોરી રાખીને ટાર્ગેટ કરવામાં આવ્યા? સરકાર અને ભાજપ એ પણ ના ભૂલે કે ભારતમાં આહીર યાદવ સમાજની વોટ બેંક બહુ મોટી છે. આહીર યાદવ સમાજના આગેવાનોએ રોષ સાથે જણાવ્યું કે સરકાર દ્વારા ભગવાનભાઈ બારડને ન્યાય આપવામાં નહીં આવે તો લોકસભા ચૂંટણીમાં ભાજપનો ભારત દેશના દરેક રાજ્યમાં વિરોધ કરવામાં આવશે અને આહીર યાદવ સમાજ દ્વારા ભાજપના વિરુદ્ધ પૂરા ભારત દેશમાં મતદાન કરવામાં આવશે અને અન્ય સમાજ પાસે પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવશે. મિલન કુવાડિયા, આહીર અગ્રણી, ભાવનગર. ગીર તાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને કિન્નાખોરી રાખીને ગુજરાત સરકારના પ્રતિનિધિ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે કોર્ટની અંદરથી આ સસ્પેન્શન રદ કરવાની વાત થઈ છે, તેમ છતાં અમારા આહીર સમાજના અગ્રણી ધારાસભ્ય ભગાભાઈ બારડને સસ્પેન્શન આમનામ યથાવત રાખી આહીર સમાજ અને ભગાભાઈ સાથે જે અન્યાય થયો છે એની સામે ભાવનગર જિલ્લા આહીર સમાજ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને ચેતવવામાં આવે છે કે આવનારા દિવસોમાં ભગવાનભાઈનું સસ્પેન્શન રદ કરવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીમાં ચાલુ સરકાર, ભારતીય જનતા પાર્ટીની જે કિન્નાખોર સરકાર છે તેની સામે આહીર સમાજ બાંગ પુકારશે અને આવતા દિવસોમાં સરકાર વિરુદ્ધનું મતદાન કરવા પણ આહીર સમાજ એક થઈ અને આખાય ગુજરાતમાં આહીર સમાજ એક થઈને સરકાર વિરુદ્ધનું મતદાન કરશે. તેમ છતાં ભગવાનભાઈનું આ જે સસ્પેન્શન રદ નહીં થાય તો આવતા દિવસોમાં ખૂબ અંગારક કાર્યક્રમો આહીર સમાજ સમગ્ર ગુજરાતમાં આપશે એની સરકાર નોંધ લે એ અભ્યર્થના સાથે જય હિન્દ જય ભારત. અમે તો અન્યાયની સામે ન્યાયની અમારી લડત છે અને ન્યાય માગવા હાટવી મેં આવ્યા છીએ. ભગવાનભાઈ ને હળહળ અન્યાય થયો છે એના માટે ન્યાય માગવા મેં આવ્યા છીએ. આહીર સમાજ એક થઈ ભગવાનભાઈ ને જે સસ્પેન્શન ઓર્ડર આપ્યો છે એ રદ કરી અને એને રેગ્યુલર ધારાસભ્ય આપે એવી અમારી માંગણી છે. આગામી દિવસોમાં જે કરવું પડે એ કરવા આહીર સમાજ તૈયાર છે. નિલેશ ઢીલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, ભાવનગર.